કિશોરીને આરોપી ફરવાના બહાને અપહરણ કરી લઈ ગયો હતો। સચિન પોલીસના પીઆઈ પીઆર દેસાઈની સૂચનાથી એએસઆઈ મુકેશ ટાકણે અને પિતાંબર વૈકટ બાતમીને આધારે ગુરુવારે બપોરે મહારાષ્ટ્ર પાલઘર દહાણુ બોડીથી આરોપી અબ્દુલ હમીદ હાસિમને તેની પત્ની માસીના દીકરાના ઘરેથી પકડી પાડ્યો હતો। આરોપી ઝડપી પાડવાની સાથે પોલીસે કિશોરીની આરોપીના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી। આ અપહરણ કેસ અંગે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી રિક્ષા ચાલક અબ્દુલ હમીદ કિશોરીને ફરવાના બહાને લઈને ચાલી ગયો હતો। કિશોરીને આરોપી પહેલા પલસાણાથી બસમાં અમદાવાદ લઈ ગયો હતો અને ત્યાંથી બંને અજમેર બસમાં ગયા હતા। અજમેરમાં ફરી આરોપી કિશોરી સાથે રાજસ્થાનમાં બસમાં ગયો અને ત્યાંથી પાછો અમદાવાદ પરત આવ્યો। અમદાવાદથી તે પાછો વડોદરા અને વડોદરાથી તે બુધવારે મોડી રાતે સુરત આવ્યો હતો અને સુરતથી દાણુ બસમાં પત્નીની માસીની દીકરીના ઘરે કિશોરી સાથે ગયો હતો અને પોલીસે તેને પકડી લીધો હતો। ટૂંકમાં આરોપી બસમાં મુસાફરી કરી હતી। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારના લાજપોર ગામનો અબ્દુલ હમીદ મઘી નામનો આરોપી એક સગીરાને ભગાડીને લઈ ગયેલો હતો અને એ બાબતે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધાયેલો હતો। તેને શોધી કાઢવા માટે સચિન પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને તપાસમાં હતા। તો આરોપીને તપાસ દરમિયાન એક ટીમ જે છે એ અજમેર ખાતે અને એક ટીમ મહારાષ્ટ્ર ખાતે મોકલેલી હતી। તો આરોપીને ગઈકાલ સાંજે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોડી ખાતેથી પકડી લીધેલ છે અને સગીરાને પણ શોધી અને આગળની તપાસ ચાલુ છે। કેટલી ટીમ આમાં જોડાઈ હતી અને સર કેવી રીતે આગળ પકડાઈ? આમાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અને સચિન પોલીસ સ્ટેશનની 3 ટીમ જોડાયેલી હતી। એની આગળ તપાસ ચાલુ છે।